નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. હવે આપણે આગળના વિડીયોમાં બહુપદીના ભાગાકાર વિશે અભ્યાસ કર્યો હતો, તો તેમાં ભાગફળ બહુપદી અને શેષ બહુપદી વિશે જોઈ ગયા હતા, જે દાખલા નંબર 1 હતો. ત્યારબાદ દાખલા નંબર 2માં પહેલો અને ત્રીજો દાખલો મેં કરાવ્યા હતા, બરાબર? અવયવ છે કે નહીં તે ચકાસો, બરાબર? તો તેમાં બીજો દાખલો મેં તમને હોમવર્કમાં આપ્યો હતો, તો તેમાં બીજા દાખલામાં અવયવ છે જવાબ આવશે. એટલે કે તમારે જે દાખલો ગણેલો હશે તેમાં આરોફ એક્સ બરાબર 0 જવાબ આવેલ હશે, બરાબર? જ્યારે ભાગાકારમાં આરોફ એક્સ 0 આવે તો આપણે એમ કહી શકીએ કે જી ઓફ એક્સ એ પી ઓફ એક્સનો અવયવ છે, બરાબર? આજે આપણે કંઈક નવી જ રીત શીખવાની છે, એટલે કે ઉદાહરણ નંબર 9, બરાબર? નવી રીત મિત્રો એટલે કાંઈ નથી, ધ્યાનથી તમે જુઓ. રકમ જો √2 અને −√2 એ બહુપદી એક આપેલ છે, 2x4 −3x3 −3x2 +6x −2 શૂન્યો છે. કોણ શૂન્યો? તો કે √2 અને −√2 કોના? પી ઓફ એક્સના. આપેલ છે પી ઓફ એક્સ છે, બરાબર? તેવું તમે જાણતા હો તો કે હા આપણે જાણી છીએ. તો બાકીના શૂન્યો શોધો. તો મિત્રો યાદ કરો, આપણે બહુપદીમાં જ્યારે જ્યારે શૂન્યો આપ્યા હોય તો અવયવમાં ફેરવવા હોય ત્યારે એને એક્સમાંથી બાદ કરીએ છીએ. આવે છે યાદ? એક્સમાંથી √2 અને −√2 બાદ કરો તો તે અવયવમાં ફરી જશે, બરોબર? જોઈએ આપણે. √2 અને −√2 એ 2x4 −3x3 −3x2 +6x −2ના શૂન્યો છે. તો તેના અવયવ કયા થાય? તો કે જ્યારે જ્યારે શૂન્યોમાંથી અવયવ મેળવવાના આવે ત્યારે એક્સમાંથી આપેલ શૂન્ય બાદ કરવા. તો એક્સમાંથી √2 બાદ કરો તો એક્સ −√2, બરાબર? બીજું શૂન્ય બાદ કરો તો આગળ માઇનસ છે, એક્સ −√2, તો −− શું થઈ જાય મિત્રો? પ્લસ. તો એક્સ +√2, તો એક્સ −√2, એક્સ +√2 એ અવયવ થાય, બરોબર? હવે આ બે અવયવનો પાછો આપણે ગુણાકાર કરીએ તો આપણને જી ઓફ એક્સ મળશે. શું મળશે? જી ઓફ એક્સ. એક્સ −√2 અને એક્સ +√2 એ અવયવ થાય. અવયવનો ગુણાકાર કરો તો પણ એક અવયવ જ કહેવાશે, એટલે કે જી ઓફ એક્સ. તો એક્સ −√2 અને એક્સ +√2નો ગુણાકાર કરીએ તો કઈ રીતે? સૂત્ર યાદ કરો જોઈએ. બે પદ સરખા, બે કૌંસના પદ કેવા છે? સરખા. તો પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, બરાબર? તેથી એક્સ −√2 એક્સ +√2 ગુણાકાર કરો તો શું થાય? પહેલા પદનો વર્ગ એટલે એક્સ વર્ગ −√2નો વર્ગ એટલે એક્સ સ્ક્વેર −2 પણ શું થાય? અવયવ થાય, બરાબર? ફરીથી મિત્રો આટલી માહિતી કે જો બહુપદીમાં બે શૂન્યો તમને આપેલા હોય અને બાકીના શૂન્યો મેળવવાનું કે ત્યારે શું કરવાનું? તો કે આપેલ બે શૂન્યને એક્સમાંથી બાદ કરવાના. પહેલા શૂન્યને √2 એક્સમાંથી બાદ કરેલા એટલે એક્સ −√2, બીજું શૂન્ય એટલે કે −√2 તેને એક્સમાંથી બાદ કરો એટલે −− શું થઈ જાય? પ્લસ. એટલે એક્સ +√2 એટલે એ બે શું થઈ ગયા? તો કે અવયવ થઈ ગયા. હવે આ બેનો ગુણાકાર કરો તો એક્સ −√2 એક્સ +√2નો ગુણાકાર કરો એટલે પહેલા પદનો વર્ગ એક્સ વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ એટલે √2નો વર્ગ શું થાય? ટોપી નીકળી જાય એટલે કે 2 પણ અવયવ થાય.
तो हवे पी ओफ एक्स तो आपने आपेल ज छे, तो ए लख नाखी, तो पी ओफ एक्स बराबर लख नाखो टू एक्स नी चार घात माइनस थ्री एक्स नो घन माइनस थ्री एक्स वर्ग प्लस छ एक्स माइनस बे। जी ओफ एक्स आपणे जे बे अवयवनो गुणाकार करी लख्यो छे ते એટલે કે એક્સ સ્ક્વેર માઇનસ બે, પી ઓફ એક્સ અને જી ઓફ એક્સ મિત્રો આવી જાય તો તમે ભાગાકાર કરી શકો, કરી શકો ને, પી ઓફ એક્સ અને જી ઓફ એક્સ તમારી સામે આવી જાય તો ભાગાકાર તમે હવે આસાનીથી કરી શકો, પણ વિચારો તો શેષ શું આવી જોઈએ, તમે ભાગાકાર કરો તો તમને શેષ શું મળવી જોઈએ વિચારો। बराबर हमेशा शून्य ज शेष मळशे, कारण के शून्य माथी आपणे अवयव में फेरवा, अवयव माथी आपणे जी ओफ एक्स लीधु, जी ओफ एक्स वडे ज आपणे भागाकार करता होय त्यारे हमेशा शेष तमने केवी मळशे, जीरो केवी मळे। मित्रों पी ओफ एक्स नो जी ओफ एक्स साथे भागाकार करीए, बराबर पी ओफ एक्स नो जी ओफ एक्स वडे भागाकार करीए तो पी ऑफ एक्स लखना हो तो के टू एक्स नी चार घात माइनस थ्री एक्स नो घन माइनस थ्री एक्स नो वर्ग प्लस छ एक्स माइनस बे। जी ऑफ एक्स तो के एक्स स्क्वेर माइनस बे, हवे आमा एक्स वाळु पद घटे छे बराबर, तो ए उमेरी दई तो एक्स वर्ग प्लस जीरो एक्स माइनस बे। चलो हवे पहला पहला पद नो भागाकार करिए तो टू एक्स नी चार घात छेद में एक्स नो वर्ग तो केटला वच्चे टू एक्स नो वर्ग, ते भागफळ में लखना खोई। पहला पहला पद नो गुणाकार करिए तो टू एक्स नी चार घात, बीजा पद साथे गुणाकार करिए तो जीरो गुणिया बे एटले जीरो एक्स नो घन, त्रीजा पद साथे करिए तो माइनस प्लस निशानी सहित गुणाकार करवानो छे मित्रों, माइनस प्लस माइनस बे दो चार एक्स नो वर्ग, निशानी फेरवानी बराबर, तो टू एक्स नी चार घात माइनस टू एक्स नी चार घात उड़ी जाए, माइनस त्रण एक्स नो घन एमणा में आवशे कारण के जीरो वाळु पद एमां काई फेर पड़तो नथी, आ तो भागाकार सरळ बने एटले आपणे जीरो एक्स वाळु पद उमेरेल छे। माइनस त्रण प्लस चार तो प्लस एक्स नो वर्ग उपरथी उतार्या छ एक्स माइनस बे। पहला पहला पदनो भागाकार करिए तो माइनस थ्री एक्स नो घन छेदमां एक्स नो वर्ग तो वच्चे शू माइनस थ्री एक्स, त्रणेय पद साथे गुणाकार करिए तो माइनस थ्री एक्स नो घन, बीजा पद साथे गुणाकार करो तो प्लस माइनस माइनस जीरो एक्स नो वर्ग, जीरो गुणिया त्रण शू थाय जीरो, माइनस माइनस प्लस त्रण दू छ एक्स, निशानी बदलाओ तो माइनस थ्री एक्स घन प्लस थ्री एक्स घन गया, एक्स वर्ग एमणम रहेशे प्लस छ एक्स माइनस छ एक्स गया माइनस बे। अहीं एक्स वर्ग अहीं पण पहेलू पद एक्स वर्ग तो भागाकार करो, काई न होय तो शुं होय मित्रों एक, तो एक्स वर्ग नो एक साथे भागाकार करो एटले एक्स वर्ग, जीरो नो एक साथे भागाकार करो एटले जीरो एक्स, पण एक्स वाळु पद अहीं नथी तो ते गुणाकार लखवानी जरूर नथी, डायरेक्ट अचल पद साथे माइनस प्लस माइनस बे गुणिया एक एटले बे, माइनस बे प्लस बे गया एक्स वर्ग माइनस एक्स वर्ग गया, शेष मित्रों शुं आवी जीरो। मैं तमने कीधुं ने के शून्यमांथी आपणे अवयवमां फेरव्या त्यारबाद अवयवनो गुणाकार करी जी ओफ एक्स मेळवेल छे, जो शून्यमांथी ज अवयवमां फेरव्या होय ने भागाकार करी तो शेष हमेशा केवी मळे जीरो, बराबर। तो तेथी पी ओफ एक्स बराबर
जी ऑफ एक्स अने क्यू ऑफ एक्स नो बेनो शू थाय गुणाकार तो एक्स वर्ग माइनस बे अने टू एक्स वर्ग माइनस थ्री एक्स प्लस वन। हवे एक्स वर्ग माइनस बे आना अवयव पाड़वाना थाय बराबर, आना अवयव पाड़ीने शून्य तो आपणी पासे छे रूट टू अने माइनस रूट टू, आना अवयव केम पाड़वा? तो एक्स वर्गनी आगळ एक करता वधु सगुणक होय त्यारे एक्स वर्गनो सगुणक अने अचळ पदनो गुणाकार करो तो बे का बे सरवाळो थईने त्रण होवा जोईए, એટલે કે ટુ એક્સ વર્ગ માઇનસ ટુ એક્સ માઇનસ એક્સ પ્લસ વન, બબે પદની જોડી બનાવીને કોમન કાઢીએ તો એક્સ વર્ગ માઇનસ બે શું નીકળશે કોમન? ટુ એક્સ કાઉન્સમાં શું વધે? એક્સ માઇનસ એક, આમાં જોડી બનાવો તો માઇનસ એક કોમન નીકળે, શું વધશે? એક્સ માઇનસ એક। ચાલો હવે અવયવ લખી લઈ તો એક્સ વર્ગ માઇનસ બે ટુ એક્સ માઇનસ વન અને એક્સ માઇનસ એક। હવે શૂન્ય મેળવવાના છે તો પી ઓફ એક્સ બરાબર શું લઈ લઈએ મિત્રો? હવે ઝીરો, તો ઝીરો બરાબર એક્સ વર્ગ માઇનસ ટુ ટુ એક્સ માઇનસ વન અને એક્સ માઇનસ વન। હવે ત્રણ કાઉન્સનો ગુણાકાર ઝીરો ક્યારે હોય? તો કોઈ પણ પહેલા કાઉન્સનો બરાબર ઝીરો અથવા બીજા કાઉન્સ બરાબર ઝીરો અથવા ત્રીજા કાઉન્સ બરાબર ઝીરો, પણ આના શૂન્ય તો આપણી પાસે છે જ બરાબર, કે એક્સ સ્ક્વેર માઇનસ ટુના શૂન્ય આપણી પાસે છે જ, રકમમાં જ આપેલા છે રૂટ ટુ અને માઇનસ રૂટ ટુ। તો પહેલાં એના શૂન્ય લખી લઈ કે એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ રૂટ ટુ બરાબર। હવે આનું મેળવવું હોય ટુ એક્સ માઇનસ વન બરાબર ઝીરો તો એમાં એક્સ બરાબર શું મળશે? ટુ એક્સ માઇનસ વન બરાબર ઝીરો કરો તો એક્સ બરાબર એકના છેદમાં બે, એક્સ માઇનસ વન બરાબર ઝીરો કરો તો એમાં શું મળે? તો એક્સ માઇનસ વન બરાબર ઝીરો કરો તો એક્સ બરાબર શું મળે? એક બરાબર। ફરીથી અહીં એક્સ વર્ગ માઇનસ ટુ બરાબર ઝીરો લ્યો એટલે એક્સ બરાબર બે કિંમત મળે, જે રકમમાં આપેલ છે તે જ, પ્લસ રૂટ ટુ અને માઇનસ રૂટ ટુ। ટુ એક્સ માઇનસ વન બરાબર ઝીરો લ્યો તો એક્સ બરાબર શું મળશે? એકના છેદમાં બે, એક્સ માઇનસ વન બરાબર ઝીરો લ્યો તો એક્સ બરાબર શું મળે? એક। તો રૂટ ટુ અને માઇનસ રૂટ ટુ એ તો આપેલા શૂન્યો છે, મેળવવાના કયા કીધા હતા મિત્રો? બાકીના શૂન્યો શોધો। તો બાકીના કયા આવ્યા? તો કે એકના છેદમાં બે અને એક બરાબર। તો તેથી પી ઓફ એક્સના બાકીના શૂન્યો એક અને એકના છેદમાં બે છે। અહીં મિત્રો દાખલો પૂરો થાય બરાબર, ફરીથી આખો દાખલો જો શબ્દોમાં સમજાવું તો શૂન્ય આપ્યા હોય તો પહેલાં એક્સમાંથી બાદ કરો એટલે અવયવમાં ફરશે, અવયવનો ગુણાકાર કરો એટલે જી ઓફ એક્સ એટલે કે એક્સ સ્ક્વર માઇનસ ટુ એ પણ અવયવ જ કહેવાય, એક બહુપદી બનશે જી ઓફ એક્સ, તેના વડે પી ઓફ એક્સનો ભાગાકાર કરવાનો છે બરાબર। ભાગાકાર કરો એટલે હંમેશા આવા દાખલામાં શેષ હંમેશા કેવી મળશે? ઝીરો। તો પી ઓફ એક્સ બરાબર આ બેનો ગુણાકાર કરો તે આવી જાય। હવે એક્સ વર્ગ માઇનસ ટુ એમનો ભાગફળ બહુપદી જે આવી હોય તેના અવયવ પાડવાના રહીએ, એટલે એક અવયવ તો હતો જી ઓફ એક્સ, ક્યુ ઓફ એક્સના અવયવ પડો એટલે બે અવયવ પડશે, પછી ત્રણેયના શૂન્ય મેળવવાના, પણ જી ઓફ એક્સના શૂન્ય તો આપણી પાસે હશે જ, રકમમાં તે જ આવશે, ક્યુ ઓફ એક્સના અવયવના શૂન્ય મેળવશો એટલે તે જે અવયવ શૂન્ય મળે તે આપણે બાકીના શૂન્ય થશે બરાબર। આ તો આપણને રકમમાં આપેલા જ હતા, બાકીના શૂન્ય માંગ્યા તો એકના છેદમાં બે અને એક। આપણે ઉદાહરણ નવ જોઈ ગયા બાદ
स्वाध्याय 2.3 दाखला नंबर 4 जोईए बराबर। तो एक्स घन माइनस 3x वर्ग प्लस एक्स प्लस 2 जे एक बहुपदी आपेल छे ए बहुपदी ने जी ऑफ एक्स वड़े भागता भाजक बहुपदी जी ऑफ एक्स भागफळ अने शेष बहुपदी अनुक्रमे अनुक्रमे शब्द वापरो मित्रों એટલે પેલા ભાગફળ શબ્દ છે તો આ x માઈનસ 2 એ ભાગફળ બહુપદી થશે અને શેષ જે માઈનસ 2x પ્લસ 4 મળે છે તો g ઓફ x શોધો। હવે જ્યારે આવા પ્રકારના દાખલા હોય ત્યારે બહુપદીઓના ભાગાકારની થિયરીમાં મેં એક સૂત્ર લખાવેલ હતું કે p ઓફ x બરાબર g ઓફ x ઇનટુ q ઓફ x પ્લસ R of x बराबर। तो पहला बधी बहुपदी नी माहिती लखी लईए तो p of x बराबर x घन माइनस 3x वर्ग प्लस x प्लस 2 g of x मेळवानुं छे q of x भागफळ बहुपदी q of x x माइनस 2 અને r ઓફ x શેષ બહુપદી માઈનસ 2x પ્લસ 4 બરાબર। હવે આ બધી બહુપદીની માહિતી આવી જાય પછી આપણે મેં હમણાં કીધું એ પ્રમાણે સૂત્ર p ઓફ x બરાબર q ઓફ x ઇનટુ g ઓફ x પ્લસ R of x। હવે p of x જે આપેલ છે q of x x માઈનસ 2 g of x જે મેળવવાનું છે R of x માઈનસ 2x પ્લસ 4 બરાબર। તો બધી બહુપદી હવે લખીએ p of x બરાબર તો x ઘન માઈનસ 3x વર્ગ પ્લસ x પ્લસ 2 R of x बराबर q of x बराबर કેટલા આવશે x માઈનસ 2 g of x તમારે મેળવવાનું છે પ્લસ R of x તો માઈનસ 2x પ્લસ 4। હવે જ્યારે g of x મેળવવાનું હોય ત્યારે જ્યારે g of x મેળવવાનું હોય ત્યારે સૂત્રને એને કરતા બનાવવો પડે તો પ્લસ આર ઓફ એક્સ ને આ બાજુ લઈ જવાનું અને ક્યુ ઓફ એક્સ ગુણાકારમાં એ ડાબી બાજુ ભાગાકારમાં જાય પણ એ પહેલાં આ કાઉન્ટ છોડવા પડે બરાબર। તો પ્લસ માઇનસ માઇનસ 2x પ્લસ 4 પી ઓફ એક્સ એમ રાખીએ તો x ઘન માઇનસ 3x વર્ગ પ્લસ x પ્લસ 2 હવે માઇનસ 2x પ્લસ 4 ડાબી બાજુ લઈ આવીએ તો x ઘન માઇનસ 3x વર્ગ પ્લસ x પ્લસ 2 માઇનસ 2x ઓલી બાજુ જાય તો પ્લસ 2x પ્લસ 4 ઓલી બાજુ જાય તો માઇનસ 4 બરાબર x માઇનસ 2 અને g ઓફ x ગુણાકારમાં। હવે આમાં સજાતીય પદ જોઈ લેવાના તો x ઘન એમણમ માઇનસ 3x વર્ગ એમણમ x માં 2x ઉમેરો તો 3x 2 માંથી 4 બાદ કરો તો માઇનસ 2 g ઓફ x ના ગુણાકારમાં x માઇનસ 2 છે તો છેદમાં આવશે બરાબર g ઓફ x। હવે મિત્રો ઉપર બહુપદી છેદમાં બહુપદી અંશ અને છેદમાં બહુપદી એટલે ભાગાકાર કરી શકીએ કે ન કરી શકીએ કરી શકીએ ને તો ભાગાકાર કરી એટલે g ઓફ x મળશે તો x ઘન માઇનસ 3x વર્ગ પ્લસ 3x માઇનસ 2
एक्स माइनस बे वड़े भागाकार करिए। चलो पहलू पहलू पद तो एक्स घन छेद में एक्स एक्स वर्ग आवशे। एक्स वर्ग नो एक साथ गुणाकार करो एक्स घन, माइनस बे नो एक्स वर्ग साथ गुणाकार करो माइनस टू एक्स वर्ग। निशानी फेरवो तो पहलू पहलू पद कैंसल, माइनस त्रण प्लस टू तो माइनस एक्स नो वर्ग प्लस थ्री एक्स माइनस टू। पहलू पद माइनस एक्स वर्ग अहीं एक्स तो शू वच्चे माइनस एक्स। माइनस एक्स गुणिया आ प्लस एक्स गुणिया माइनस एक्स ने माइनस एक्स वर्ग माइनस माइनस प्लस बे गुणिया एक्स एट टू एक्स। निशानी फेरवो तो आ गया प्लस त्रण माइनस बे ए प्लस एक्स माइनस बे। एक्स नो एक्स साथ भागाकार करिए तो शू वच्चे एक तो एक्स गुणिया एक एटले एक्स, माइनस प्लस माइनस बे गुणिया एक एटले बे। निशानी बदलो ए प्लस एक्स माइनस बे प्लस बे कैंसल एट शू वे शेष जीरो। तो आज मड़ी आपने ते आपड़ी जी ऑफ एक्स एटले के भाजक बहुपदी थाय एक्स स्क्वेर माइनस एक्स प्लस वन बराबर। एटले ज्यारे आवी रीते दाखला आवे त्यारे पी ऑफ एक्स क्यू ऑफ एक्स अने आर ऑफ एक्स ए लखी लेवू, त्यारबाद सूत्र प्रमाणे मूकी लेवू, जे क्रिया थती होय ए प्रमाणे करवी बराबर। तो अहीं आर ऑफ एक्स पहला शेषमां माइनस करूँ पी ऑफ एक्स में आर ऑफ एक्स बाद करिया, त्यारबाद क्यू ऑफ एक्स गुणाकार में तो भागाकार में ली अने पछी भागाकार करो बराबर। तो हवे आपणे स्वाध्याय 2.3 नो दाखला नंबर 3 जे आपणे आगळना विडियो में जोईशुं बराबर। आवा दाखलानी प्रेक्टिस करजो मित्रों, घरे रहो, सुरक्षित रहो। जय हिंद, जय भारत।